विद्यार्थी मित्रों, हूँ अशोक सर, पासवर्ड एजुकेशन चैनल में तमारू स्वागत छे। आजे आपणे मोटा दाखलाओमां छेल्लो लेक्चर, लास्ट लेक्चर कही शकाय, आपणे आगळना लेक्चरोमां गुणन प्रघातनी रीत, एक्स स्क्वेर वाय स्क्वेर नी रीत, यूवी नी रीत बधी रीत समझाया था, परंतु आजे आपणे फरीथी यूवी नी रीत समझवाना छीए कि अमुक दाखला एमां बाकी राखेला हता केवा। तो के रकम मोटी होय, पॉइंट मां होय, अलग अलग होय शके, मैं बन्ने रकम साथे लई अने एक रकम बनावेली छे एनी चर्चा करीशु। पहेलू काम आपणे एमनो सरवाळो करीशु। याद रखजो मित्रों, गम्मे त्यारे रकम मोटी आपेली होय त्यारे यू अने वी नी रीत थोड़ी अलग रीते करवानी, एनी आपणे समजूती आजे मेळवाना छे। आ शीखा पछी તમે આટલા દાખલા અવશ્ય કરી શકશો અને તમને આવડશે, જે બધા દાખલા હોમવર્કમાં છે ખાસ પ્રેક્ટિસ કરવાની। અમુક દાખલામાં મોટી રકમ છે, અમુક દાખલામાં પોઈન્ટ છે, અમુક દાખલામાં નોર્મલ છે, મેં બંને સાથે લઈ લીધું છે એટલે એક જ દાખલામાં બંને વસ્તુ હું તમને સમજાવી શકું। તો પહેલું કામ અહીંયા સરવાળો કરીએ, 1000 પ્લસ 1200 1500 1100 1600 1400 1300 અને 9100। તો આના ઉપરથી x બાર મળે 9100 ભાગ્યા 1 2 3 4 5 6 અને 7। તો 9100 ને 7 વડે ભાગો તો 1300 થાય। આ બાજુ આનો સરવાળો કરીએ, 2.5 2.8 2.7 2.5 2.6 2.8 2.4 18.3। તો આના ઉપરથી y બાર મળે 18.3 ભાગ્યા 7, એને 7 વડે ભાગીએ તો 2.61। આ x બાર મળી ગયા, આ y બાર મળી ગયા। પહેલા તો જો બંને પૂર્ણાંક આવતા હોત તો ગુણન પ્રઘાત શક્ય હતું, પરંતુ પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે, જવાબ આવી શકે નથી અથવા ગુણન પ્રગત અઘરું થઈ શકે એમ છે, ત્યારે આપણે યુવી ની રીતે દાખલો ગણવાનો હોય છે। તો યુ કેવી રીતે મળે? હજુ પણ હું કહું છું મિત્રો, બુકની અંદર પહેલા બાદ બાકી કરે છે પછી ભાગાકાર કરે છે। અહીંયા હું થોડુંક તમને અલગ સમજાવું છું કે બધાની પાછળ બે બે શૂન્ય છે અને એક્સ ને તમે 100 વડે ભાગી શકો, પહેલા હું ભાગાકાર કરાવું છું, તમને બંને આવડશે પ્રેક્ટિસ કરશો તો। તો પેલા આને 100 વડે ભાગી દઈએ તો કેટલા આવે? તે આપણો જવાબ આ છે, એક્સ બાર વાય બાર 100 વડે ભાગ્યા તો 13 આવ્યો। તો અહીંયા એ કેટલા લઈ લેવાય? 13 આવે છે તો 10 લઈ લેવાય, લેવાય તો 13 નો તો પણ ચાલે, 15 ચાલે, કોઈ પણ ચાલે, પરંતુ આની મળતી રકમ આનાથી નીચે લેશો તો માઇનસ માં યુ નહીં આવે, જો 13 થી ઉપર લેશો તો માઇનસ માં આવશે, અને 13 જ લેશો બેઠે બેઠા તો મે બી શૂન્ય શૂન્ય જવાબ આવશે। તમારે કોઈ પણ રકમ લઈ શકાય, કોઈ ચિંતા નથી। તો જો બધામાંથી આપણે 10 10 બાદ કરીશું એટલે આપણે યુ મળી ગયા। કેવી રીતે? તો કે 100 વડે ભાગો તો 2 2 મીટર નીકળી ગયા બધામાં, તો રકમ કેવી થઈ ગઈ? 10 12 15 11 16 14 અને 13। બધામાંથી 10 10 બાદ કરી દઈએ, 100 વડે ભાગ્યા પછી 10 બાદ કરો, 10 માંથી 10 બાદ કરો 0, 12 માંથી 10 બાદ કરો 2, 15 માંથી 10 બાદ કરો 5, 11 માંથી તો 1, 16 માંથી 6, 14 માંથી 4, 13 માંથી 3, તો આપણને અહીંયા યુ મળી ગયા। હવે આપણને વી મળશે, તો વાય ને કેટલા વડે ભાગી શકાય જુઓ જરા। તો પેલી સમજૂતી આપણે અહીંયા એ મેળવીએ કે ભાગાકાર કરો અથવા ગુણાકાર કરો, કોઈ પણ ચાલે। હવે માનો કે આપણે ગુણાકાર કરવો હોય, 25 2.5 છે, ગુણાકાર કરવો હોય તો કેટલા વડે ગુણાકાર કરીએ? પોઈન્ટ નીકળી જાય, 10 વડે ગુણો તો પોઈન્ટ નીકળી જાય, જો 2.5 ગુણ્યા 10 એટલે 25 થઈ જશે, પોઈન્ટ નીકળી જશે। પણ શક્ય બને ત્યાં સુધી આપણે ગુણાકાર નહીં કરીએ, ભાગાકાર જ કરીશું અને ભાગાકાર થી જ પ્રેક્ટિસ કરીશું, તો એનો બીજો પ્રશ્ન કઈ શીખવું ના પડે। તો પછી પ્રશ્ન એ થાય કે આ કેવી રીતે નીકળે પોઈન્ટમાં? તો કે 2.5 ને જો પોઈન્ટ દૂર કરવો હોય તો 0.1 વડે ભાગવાથી પોઈન્ટ દૂર થાય, ટ્રાય 2.5 ભાગ્યા 0.1 25। તો તમને બીજો પ્રશ્ન થાય કે માનો કે આવી રકમ હોય તો 2.05, તો 0.1 નહીં, બધામાં જો એવું હોય, એકમાં અલગ રીતે ભાગો બીજામાં અલગ રીતે ભાગો, એવું નહીં હોય મિત્રો, બધામાં સરખું જ ભાગવાનું, કોઈ પણ એક નક્કી કરવાનું, તો આને 0.01 વડે, જો પોઈન્ટ પછી 2 પોઈન્ટ,
पॉइंट पछी 2 डिग्री तो 0.01 वडे भागवाथी पॉइंट दूर थाय 2.05 ने 0.01 वडे ભાગો એટલે 205 થાય પોઈન્ટ દૂર થઈ જાય તો મેં તમને ખાલી સિમ્પલ પોઈન્ટ દૂર કરવાનું શીખવાડ્યું કેટલા વડે ભાગ્યા 0.1 તો આને પણ 0.1 વડે ભાગો તો કે 2.61 ને 0.1 વડે ભાગતા જવાબ આવે 26.1 તો કેટલા લે ધારવા છે तो के 26.1 आवे छे 26 धारो अथवा 20 धारो जे धारो होय 25 धारो चलो 25 धारी तो बधा माथी 25 25 बात करवा तो आपने v मळे ये आटलू तो समझी गया तो केवी रीते चलो तो के आने 10 वडे 0.1 वडे भागो हवे बधाने 0.1 वडे भाग्या એટલે કેટલી રકમ થઈ ગઈ 25 28 27 25 26 28 ને 24 બધા માંથી 25 25 બાદ કરો तो चलो 25 માંથી 25 બાદ કરો 0 28 માંથી 25 બાદ કરો આમાંથી 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 આવું થયું આ બાદ બાકી થઈ ગઈ સરવાળો કરી લઈએ આનો સરવાળો કરીએ 8 9 માંથી 1 બાદ કરો એટલે 8 થાય તો આ u અને v મળી ગયા હવે જે રેખા શોધ્યો હોય એ આપણે અહીંયા u સ્ક્વેર v સ્ક્વેર પણ શોધીશું કારણ કે મારે તેનો નિયત સંબંધ રેખાની વિશ્વસનીય કેટલી છે એ પણ ચેક કરવું છે એટલા માટે અને u v આ છેલ્લા દાખલામાં હું દરેક પ્રકારની વસ્તુ તમને શીખવાડું પહેલો તમને પ્રશ્ન પૂછે કે નિયત સંબંધ રેખા શોધો તો byx પછી a અને y કેપ બરાબર તો u स्क्वायर करिए 0 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 1 નો વર્ગ 1 6 નો વર્ગ 36 4 નો વર્ગ 36 16 3 નો વર્ગ 9 આ બાજુ કરીએ 0 9 4 0 1 9 અને 1 બંનેનો ગુણાકાર કરીએ 0 3 2 6 5 2 10 0 6 1 6 चार तरी बार तोड़े का तोड़ माइनस दस है एक माइनस छह तो हमारे ये बातों तो मैं नान नानो जानो छोटू डिटेल जतो नहीं हवाई हम सरोड़ करिए 4 + 25 + 1 + 36 + 16 + 9 = 91 ठीक है हम हवाई हम सरोड़ करिए 9 + 4 + 1 + 9 + 1 = 24 આનો સરવાળો કરીએ 6 + 10 = 16 16 + 6 = 22 22 + 12 = 34 - 3 એટલે 31 બરાબર મિત્રો ખાસ કેલ્શિયમમાં મિસ્ટેક ન થવી જોઈએ ખાસ ધ્યાન રાખવાનું 31 લેડી જરો હવે આપણો નિયત સંબંધ રેખા શોધવા માટેનું પહેલું સ્ટેપ b બરાબર n sigma u v minus sigma u into sigma v upon n sigma u square minus sigma u whole square यह c y upon c x अब क्या निकालें क्या में हुआ उसे तो के नियत संबंध रेखा नहीं अंदर लेकिन सुरेख नियत संबंध में सर्वाधो बात बाकी था जो बात बाकी था सर्वाधो पर था પરંતુ ગુણાકાર ભાગાકાર કરી શકાતા નથી એટલે કે ઉગમ બિંદુ સ્કેલ માપથી સ્વતંત્ર છે પણ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી એવું આપણે લક્ષણોમાં ભણી ગયા અને જ્યારે આના આગળનું ચેપ્ટર સહસંબંધ તો કેમાં ગુણાકાર ભાગાકાર સરળ બાદબાકી ઉગમ બિંદુ અને સ્કેલ માપ પરિવર્તનથી સ્વતંત્ર છે જ્યારે આ ચેપ્ટરમાં ઉગમ બિંદુથી સ્વતંત્ર નથી એમાંથી સ્વતંત્ર છે પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી એટલે કે ગુણાકાર ભાગાકાર ન કરી શકાય અને જો ભાગાકાર તમે કરો તો અહીંયા cy/cx લખવું પડે કેવી રીતે શું મુકાશે સમજાવું છું ચલો n બરાબર કેટલા તો કે n બરાબર 7 uv કેટલા 31 મિત્રો તમે જો મારું આગળનું ચેપ્ટર મેં સહસંબંધ ભણાવેલું છે તમે એ ભણ્યા હશો તો અત્યારે મેં બહુ ડિટેલમાં નથી સમજાવ્યું એ આગળના ચેપ્ટરમાં એકદમ ડિટેલ સાથે સમજાવ્યું છે UV ના દાખલામાં કે આ ભાગાકાર કેવી રીતે કરવો મોટી રકમમાંથી નાની રકમ કરવી એનું નામ જ ટૂંકી રીત આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા સહસંબંધ અને ટૂંકી રીત આ નિયત સંબંધમાં ટૂંકી રીત
तो आ टूकी तो मतलब थाय रकम नानी करवी बराबर। तो आ रीते मित्रों प्रेक्टिस करवानी खास समझवानी। चलो यू भी मिली गया सिग्मा यू केटला तो के 21 અને 8 एन बराबर 7 यू स्क्वेर केटला तो के 91 वी स्क्वेर नी जरूर छे नहीं जरूर पड़से तार उपयोग कर सु मैं खाली हमना बता लखेलु छे। હવે u સ્ક્વેર u વર્ગા રહ્યા 21 નો વર્ગ હવે અહીંયા સમજો મિત્રો y upon x તો કે y માં મે કેટલા વડે ભાગ્યા છે y માં તો કે y ને 0.1 વડે ભાગ્યા છે તો અહીં ઉપર 0.1 લખવા પડે। x માં કેટલા વડે ભાગ્યા છે તો કે 100 વડે તો મારે 100 લખવા પડે। હવે તમે થાય કે ભાગાકાર નો કર્યો રકમ એવી માપસર આપી ભાગાકાર આપણે આગળ જો આગળના લેક્ચરમાં ભાગાકાર નતો કરવો પડ્યો આપણે तो અહીંયા 1 મૂકી દેવાનો ન લખો તો ચાલે 0.1 ભાગ્યા 1 માનો કે અહીંયા કોઈ ભાગાકાર કરવો પડ્યો નથી અહીંયા કરવો પડ્યો છે તો અહીંયા ઉપર 1 કરી દેવાનો નીચે 100 લખવાનો અને બંનેમાંથી એક પણમાં ભાગાકાર નથી કરવો પડ્યો તો લખવાનું જ નહીં સિવાય પણ cx અથવા લખો તો 1 1 ના 1 ભાગ્યા 1 1 કોઈ ફેર પડે નહીં સમજી ગયા। તો આ રીતે ક્લિયર કરો ચાલો 7 ગુણ્યા 31 270 माइनस 168 तो जवाब आवे 49 637 637 माइनस 441 तो जवाब आवे 196 0.1 અને 100 આગળ વધીએ 49 ગુણ્યા 0.1 કરી દેવાના તો 4.9 થાય અને અહીંયા 196 ગુણ્યા 100 કરી દેવાના 19600 થાય ભાગાકાર કરીએ 4.9 ભાગ્યા 19600 તો જવાબ આવે 0.00025 પોઈન્ટ પછી બે જ ડિજિટ રાખવાના હોય રકમ જાતે બનાવેલી છે એટલા માટે આવો જવાબ આવે છે બાકી અહીંયા કોઈ પણ આંકડો આવશે બરાબર તો એ પોઈન્ટ પછી બે ડિજિટ લઈએ તો જવાબ બી માં 0 આવે છે એનો મતલબ એવો થાય છે બરાબર तो અહીંયા 0 જવાબ આવ્યો કોઈ પણ જવાબ આવે આમાં 0 એટલે કોઈ ફેર પડતો નથી આમાં કોઈ ફેર તફાવત જોવા મળતો નથી આપણને પછી બીજો સ્ટેપ શું હતો ચલો યાદ કરો a બરાબર y બાર માઈનસ b x બાર તો y બાર આપણો આ રહ્યા અહીંયા 2.61 તો 2.61 b કેટલા તો કે 0 x બાર કેટલા તો કે 1300 2.61 माइनस 0 એટલે 2.61 થાય કે મતલબ 0 છે તો એ જ રહેશે કોઈ ફેરફાર નહીં થાય અને ત્રીજો સ્ટેપ આપણો y કેપ બરાબર a + bx તો a બરાબર 2.61 b બરાબર 0 x અને 0 ને 0 એટલે પતી ગયું એ કોઈ રકમ લખાય જ નહીં એટલે 2.61 જ થાય આવું કે બનશે નહીં તમારે પણ બને તો તમારે ધ્યાન રાખવાનું બરાબર તો અહીંયા કોઈ રકમ આવશે માનો કે રકમ અહીંયા આવશે 0.32 તો અહીં તમારે 0.32 મૂકી દેવાના 0.32 ગુણ્યા 1300 અહીંયા મૂકો 0.32 ગુણ્યા 1300 જે જવાબ બાદ કરવા એ રકમ આવશે અને અહીંયા 0.32x આને કહેવાય નિયત સંબંધ રેખા। હવે આમાં x ની વેલ્યુ મૂકવાની પણ x તો આપણે 0 હે ગમે તે કરશો 0 જ થવાનું હોય કોઈ ફેર પડવાનો નથી સમજી ગયા કોઈ પણ રકમ મૂકો કોઈ પ્રકારનો અહીંયા એરર આવશે કે જવાબ જ નહીં આવે તો આપણને અહીંયા y કેપ પણ 2.61 જ મળશે એમાં કોઈ ફેરફાર નહીં ચાલો વિડિયો હવે જુઓ મિત્રો અહીંયા તમને એમ કહેવામાં આવે કે x બરાબર 1000 મૂકો તમને એમ કે 1300 મૂકો ચાલો આ x બરાબર 1300 1300 ગુણ્યા 0 એટલે 0 થશે 2.61 જવાબ આવશે પછી ત્રુટી શોધવાની કે ત્રુટી આપણે શીખી ગયા છીએ a બરાબર y માઇનસ y કેપ તો અહીંયા 1300 ની સામે કેટલો જવાબ છે 2.4 અહીંયા 2.4 મૂકો y કેપ કેટલો છે 2.61 મૂકો ડિફરન્સ આવે એને એરર કહેવાય પછી પ્રશ્ન પૂછે કે તમારું મંતવ્ય જણાવો તમારી ધારણા આપો અથવા નિયત સંબંધ રેખાનું અહીંનું વિશ્વસનીય ચકાસવા ચેક કર્યું કેટલું વિશ્વસનીય છે તો આપણી પાસે છે r બરાબર
एन सिग्मा यू वी माइनस सिग्मा यू इंटू सिग्मा वी अपॉन एन बराबर अपनी पास अत बैठे बैठे मूक देव मित्र बढ़ कोई फेरफार नहीं तो अपनी पास जो रकम आप बधीज रकम मूकी दी है અને એ જ વસ્તુ આપણે રિપીટ કરીએ. હા, ખાલી વી નું અહીંયા તમારે નવું થશે તો વી સ્ક્વેર કેટલા છે? તો કે વી સ્ક્વેર 24 છે. બધી જ રકમની અહીં ગણતરી બધા ગુણ્યા બરાબર બધું બરાબર કરી અને આપણે જવાબ અહીંયા 49 આવેલો હતો. એ જ 49 જવાબ આપણે ડાયરેક્ટ મૂકી દઈએ. અહીંયા 7 × 91 કર્યા આપણે, એ પણ જવાબ આપણી પાસે છે. અહીંયા 7 × 91 કરી બધું જો તો જવાબ આપેલો હતો 196, તો 196 પણ આપણી પાસે છે. અહીંયા 24 × 7 એટલે 168 અને 8 નો વર્ગ એટલે -64 કરવા પડશે. 104 થાય છે અહીંયા. તો 49 ભાગ્યા 196 × 104 એનો રૂટ કરીએ તો જવાબ આવે 142.77. તો 49 ભાગ્યા 142.77 જવાબ આવે છે 0.34 તો આપણે શીખી ગયા 0.50 થી નીચે આવે તો વિશ્વસનીય નથી, એટલે કે ધારણા યોગ્ય નથી. સમજી ગયા વાત ને? કેમ આવું બન્યું? તો કે આપણો જવાબ જ જો તમે અહીંયા ડિફરન્સ આવે છે, ધારણા યોગ્ય નથી થતી. 0.50 થી નીચે આવે એટલે ધારણા યોગ્ય નથી. તમારે આવું દર વખતે જે પણ દાખલામાં તમે કે તમારું મંતવ્ય જણાવો, ધારણા આપો, વિશ્વસનીય ચકાસો, એવું દાખલામાં લખેલું છે મિત્રો. ઘણા બધા દાખલામાં છે, આમાંથી જરા વાંચજો તો તમારે જવાબ તમારે અહીંયા આવો નહીં આવે એટલે તમારે એરર નહીં આવે, ઝીરો નહીં આવે એટલે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તમારે એ મળશે, વાય કેપ એ મળશે, અહીંયા બાજુ પાછળ એક્સ આવશે. એક્સ ની વેલ્યુ કોઈ પણ કે તમે એમ કે એક્સ બરાબર આટલા મૂકો એમ કહીને તમારે વાય કેપ નું માપ એ મળશે અને વાય કેપ ઉપર તમને ત્રુટિ એ આવડે. આગળના લેક્ચર માં શીખી ગયા છે. તમને ધારણા નું કે તમને એ પણ આવડશે. 0.50 થી આર સ્ક્વેર નીચે આવે તો ધારણા યોગ્ય નથી, વિશ્વસનીય નથી. 0.50 થી ઉપર આવે તો ધારણા યોગ્ય છે. તો મિત્રો તમારે આ રીતે મોટા દાખલાઓ હજુ પણ હું તમને સમજૂતી આપું કે અહીંયા મોટો જો ભાગાકાર 0 અને કે 10, 100, 1000 ભાગાકાર થતો હોય તો જ કરવો, બીજો 5, 10, 15, 5, 15 એવો કોઈ 25 એવો ભાગાકાર કરવો નહીં. અને એક પોઈન્ટ હોય અહીંયા તો તમારે 0.1 વડે ભાગી દેવાના રહેશે. પછી માનો કે તમને રકમ આવી આપે કે 2.45, તમે શીખવાડ્યું 0.01 વડે ભાગી દેવાના. હવે રકમ માનો કે આવી આપે 2, 2.5, 3, 3.5 તો શું કરવું? તો આપણે તો પોઈન્ટ છે, દૂર તો કરવો જ પડશે. તો બધાને 0.1 વડે ભાગો તો શું થાય? 20 થાય, 25 થાય, 30 થાય, 35 થાય, આવું થશે. ક્યાંક રકમ મિત્રો તમને આપેલી છે એમાં પણ આવું હશે. તો તમારે રકમ 2 ને 0.1 વડે ભાગો એટલે પોઈન્ટ નીકળી ગયો, 2 જ રહે એમ ને. 0.1 વડે ભાગો એટલે 20 થશે, આને 0.1 વડે ભાગો એટલે 25 થશે, પોઈન્ટ દૂર થશે. અને પોઈન્ટ નો અહીંયા 0 પાછળ લાગી જશે. તમે ટ્રાય કરો 2 ભાગ્યા 0.1 તો 20, 25, 30 ને 35. તો આ રીતે તમારે ચેક કરવાનું રહેશે. તો મિત્રો ખાસ તમે મોટા દાખલા છે એમાં ભાગાકાર બુકમાં અલગ રીતે કર્યું છે, કન્ફ્યુઝ ન થશો. કદાચ તમારે વિસ્તૃત શીખવું હોય તો આગળના ચેપ્ટર સહસંબંધ આ મેસેજ કરશો આમાં તો હું પણ સહસંબંધના ચેપ્ટર પણ મોકલી આપીશ. એમાં બહુ ડિટેલ સાથે વસ્તુ શીખેલા છીએ, સમજેલા છીએ. હજુ પણ રિપીટ કરું છું, રકમ જાતે બનાવી હતી એટલા માટે કે મારે મોટી રકમ પોઈન્ટમાં બંને લેવી હતી એટલે અહીંયા આવી રકમ જવાબ આવે છે તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમારે પરફેક્ટ જવાબ આવશે. ટ્રાય કરો, બધા જ દાખલા તમે આના ગણો અને પ્રયત્ન કરો. ન સમજાય તો જોશો, ફરીથી વારંવાર રિપીટ કરશો તો તમને સમજાઈ જશે. ભાગાકાર કરવાની જરૂર છે ત્યાં જ ભાગાકાર કરવાનો, બાકી બધામાં ભાગાકાર કરવાની જરૂર નથી. બરાબર, અહીંયા જરૂર હતી તો ભાગાકાર કર્યા. જો બધા 2, 2 શૂન્ય દેખાય છે પણ માનો કે જો અહીંયા ક્યાંક 5 હોય એકાદી 2 જગ્યાએ તો 100 વડે ના થાય તો 10 વડે ભાગે. એટલે તમને જેવું અને કશું જ તમને ન સમજાય તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ની રીતે પણ દાખલો ગણી શકાય, પરંતુ એ વધારે અઘરો પડતો હોય છે. કેમ? તો કે આંકડા મોટા મોટા આવતા હોય છે.
હવે તમે અહીંયા 1000 નો વર્ગ કરો તો કેવડો મોટો આંકડો બનતો હોય છે? જવાબ તમારો બધામાં આવશે, કોઈ ફેર પડતો નથી. પણ સ્પેસિફિક તમને રીતનું નામ આપે કે આ રીતે ટૂંકી રીતે ગણો તો તમારે આ રીતે ગણવું પડે. ગુણપ્રગાથી સહસંબંધમાં કે x - x પરથી ગણવો પડે. તો મિત્રો મેં તમને અહીંયા દાખલા મોટા દાખલા માટેના બધા લેક્ચર પૂરા થાય છે. આવતા લેક્ચરથી આપણે ટૂંકા દાખલા માટેના સૂત્ર શીખવાના છીએ અને સૂત્રના આધારે ટૂંકા દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો મિત્રો આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને મારા દરેક વિડીયો તમારા સુધી બેલ આઇકોન ઉપર ક્લિક કરો, નોટિફિકેશનના માધ્યમથી તમને મળી રહેશે. તો આજના લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. આવજો.